અત્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે. આ જીવલેણ અને ખતરનાક વાયરસથી બચવા માટે સરકાર દ્વારા પણ ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં સૌથી વધુ મહત્વ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર રાખવામાં આવ્યું છે. ત્યારે સરકારની આ ગાઈડલાઈન અને જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વર્ષે સામ્યતા જોવા મળી છે અને જાણે તહેવારો પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને આ વર્ષે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દિવાળી અને બેસતા વર્ષના તહેવાર વચ્ચે પણ ડિસ્ટન્સ જોવા મળ્યું છે. તિથિઓમાં વધઘટ એ ખગોળીય ઘટનાને કારણે થતી હોય છે, ત્યારે ખગોળશાસ્ત્રી પણ પ્રમાણે બે તહેવારો વચ્ચે ડિસ્ટન્સ જોવા મળતું હોય તો આપણે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ સમાવેશ થાય છે. સરકારની આ ગાઈડલાઈનનું પાલન જાણે કે ખગોળશાસ્ત્ર પણ કરતું હોય તેવું આ વર્ષે જોવા મળ્યું છે. સામાન્ય રીતે દિવાળી અને બેસતા વર્ષનો તહેવાર સાથે આવતો હોય છે, પરંતુ આ વર્ષે આ તહેવાર વચ્ચે પડતર દિવસ આવી ગયો છે, જે એક ડિસ્ટન્સ બનાવી રહ્યો છે. આમ તો આ ખગોળીય ઘટનાના કારણે તિથિઓની વધઘટ થતી હોય છે અને તેના લીધે જ આવા દિવસો આવતા હોય છે, પરંતુ જ્યારે આવા મોટા તહેવાર દરમિયાન પણ બેસતું વર્ષ અને દિવાળી વચ્ચે જ્યારે ડિસ્ટન્સ જોવા મળે તો આપણે પણ સમજી લેવું જોઈએ કે કોરોના વાયરસને લઈ આપણે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. કારણ કે કોરોના વાયરસની હજી સુધી વેક્સિન મળી નથી, ત્યારે અત્યારે કોરોના વાયરસની વેક્સિન માનવામાં આવે તો તે ઓનલી ફોર માસ્ક છે, અને તેનાથી બચવા માટે કોઈ ઉપાય હોય તો તે છે સોશિયલ ડિસ્ટન્સ. જ્યારે તહેવારો ડિસ્ટન્સ જાળવતા હોય ત્યારે લોકોએ પણ ડિસ્ટન્સ જાળવવું જરૂરી બની ગયું છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.